તો આ તરફ હવામાન વિભાગે પણ ઠંડીની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે વાતાવરણ સૂકો રહેશે. હાલ નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે અને આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થવાનું હવામાન વિભાગે જણાવ્યું. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું છે. વધુ તાપમાન નોંધાવાના કારણે ડિસેમ્બરમાં ઠંડી વધુ પડી નથી. આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાથી ડિસેમ્બરમાં ઠંડી ઓછી પડી છે. वाले 5 दिन में जो फोरकास्ट है गुजरात और सौराष्ट्र रीजन में वो ड्राई वेदर कंडीशंस है और जो मिनिमम टेम्परेचर है वो फोरकास्ट हुआ है वो नो लार्ज चेंज है और विंड की जो डायरेक्शन है वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली है और मिनिमम टेम्परेचर जो रिकॉर्ड हुआ है वो नलिया में है 8.4 डिग्री सेल्सियस और अहमदाबाद में 15.9 डिग्री सेल्सियस. सर विंड स्पीड ज़्यादा है, बादल भी है, तो क्या वजह है, कितनी विंड स्पीड है? जो विंड स्पीड है वो मतलब जो ओशियन एरिया है उधर जो फोरकास्ट हुआ है वो 15 से 20 नॉट्स. તમારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું. હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને વિભુ, હવામાન વિભાગની શું આગાહી, કેટલી ઠંડી પડી શકે છે આગામી સમયમાં? મિત્તલ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ છે તે વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન યથાવત રહેશે. કારણ કે અત્યારે જે ગુજરાતમાં પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનનું જોર વધારે હોવાને કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ આગામી 5 દિવસ છે તાપમાન 8 થી 15 ડિગ્રી વચ્ચે ગુજરાતમાં નોંધાઈ શકે છે. સૌથી ઠંડુ શહેર છે તે નલિયા નોંધાયું છે. કારણ કે નલિયા સૌથી ઠંડુ શહેર એટલા માટે રહેતું હોય છે કે જ્યારે પવન આવે છે ઠંડા અને સૂકા પવનો તે નલિયામાં ડ્રોપ થઈ જતા હોય છે અને તેના કારણે લઘુત્તમ તાપમાન છે તે ગગડતું હોય છે અને સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાય છે. પરંતુ બીજી તરફ જોઈએ તો અન્ય શહેરોનું તાપમાન પણ હજુ પણ સામાન્ય કરતાં ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. તેના કારણે જે કડકડતી ઠંડીનો અહેસાસ થવો જોઈએ તે નથી થયો અને જો ઠંડી ઓછી પડે તો તેની અસર છે તે કૃષિ પાક ઉપર પણ પડતી હોય છે. ઠંડી આવવાના મહત્વનું કારણ હોય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે અને ઉત્તર તરફ એની હિમવર્ષા થશે અને ઉત્તર તરફના સીધા પવનો ગુજરાત તરફ આવશે ત્યારે જ કડકડતી ઠંડીનો અહેસાસ થશે. પરંતુ હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે જાન્યુઆરી ઠંડો ગાર રહેશે, ઠંડી કડકડતી ઠંડી પડવાનું પણ અનુમાન છે. બિલકુલ બિભુ, પરંતુ સાથે વાત કરવામાં આવે આ જાન્યુઆરી મહિનો છે, આ સમયમાં તો ગાત્રો થીચવતી ઠંડી પડતી હોય છે, પરંતુ આ વર્ષે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઓછી ઠંડી છે ગયા વર્ષ કરતા. મિત્તલ, આપણે જોઈએ કે 2023ની શરૂઆતથી એટલે કે જાન્યુઆરીથી લઈને લગાતાર વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા, કમોસમી વરસાદ થયો અને ચોમાસામાં પણ અલનીનોની અસરને કારણે આખું ચોમાસાની પેટર્ન છે તે ચેન્જ થતી જોવા મળી રહી છે. હવે શિયાળાની શરૂઆત છે, 2024 શરૂઆત થઈ ગઈ છે, પરંતુ અત્યારે જે જાન્યુઆરીની શરૂઆતથી પણ વાતાવરણમાં ફેરફાર છે તે જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે 5 જાન્યુઆરીના એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, સાથે જ કમોસમી વરસાદ રહેશે. એટલે કે આ 2024નું વાતાવરણ પણ ગૂંચવણભર્યું રહે તેવું હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે. બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો નવસારીમાં ધુમ્મસની ચાદર છવાઈ, ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી. વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. કાતિલ ઠંડી વચ્ચે વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાતા શાકભાજીના પાક સહિત આંબાના બોરને નુકસાન થવાની સંભાવના છે. ધુમ્મસ ભર્યા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. વહેલી સવારથી ધુમ્મસ સર્જાતા વાહન ચાલકોની અવરજવરમાં હાલાકી સર્જાઈ છે.
આ તરફ ડભોઈમાં વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસની ચાદર પથરાઈ અનેક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. શિનોર ચોકડી, રેલવે સ્ટેશન વિસ્તાર, તિલકવાડા રોડ, વેગા ચોકડી, અંબિકાનગર જેવા અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પથરાઈ. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ સુરત જિલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જિલ્લામાંથી પસાર થતા હજીરા તુલિયા હાઈવે પર ગાઢ ધુમ્મસ છવાયું. ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વિઝિબિલિટી ઓછી હોવાથી વાહન ચાલકો પોતાની તે લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવા મજબૂર બન્યા છે. તો હવે વાત દીકરીઓના દુશ્મનની. છોટાઉદેપુરથી સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક એવી ઘટના બની કે દીકરીઓની સુરક્ષા પર મોટા સવાલો ઉભા થયા છે. છેડતીના ડરથી વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ. 7 જેટલી દીકરીઓ ચાલુ વાહને કૂદી ગઈ અને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત બાળકીઓ સારવાર હેઠળ છે. ખાનગી જીપમાં વિદ્યાર્થીની સાથે છેડતી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જીપ ઊભી રાખવા દીકરીઓએ આજીજી કરી હતી. આજીજી કરવા છતાં પણ ડ્રાઈવરે ન રોકી જીપ. મજબૂરીમાં વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ. વિદ્યાર્થીની કૂદી ગયા બાદ જીપનો અકસ્માત થયો. બેકાબુ જીપ રસ્તા પર પલટી ગઈ હતી. ચાલુ વાહને કૂદી જતા વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે અને અન્ય 4 વિદ્યાર્થીનીઓની નસવાડી CSCમાં તેઓ સારવાર હેઠળ છે. સારવાર આપવામાં આવી રહી છે. પછી શું થયું બેટા? પછી તમે શું કર્યું? બધી છોકરો ચાલુ પિકઅપમાં નીચે ઉતરી ગયા. પૂરી ગયા સ્પીડ પિકઅપ વધારે ફાસ્ટમાં જવા દીધું. સારી રીતે આવતી હતી અને આજે વળી કઈક પિકઅપ વાળા એ કઈક ઉભી રાખી બી ગયો. એની અંદર 4-5 છોકરો પિકઅપ માં હતા. એ કઈક છોકરીઓની છેતરતા બધું એવું કરતા હતા, હાથ પકડતા ને એવું કરતા હતા બધા. તો છોકરીઓ ચાલુ વાહનમાંથી કૂદી પડી. આપણે 7 છોકરીઓ કૂદી પડી છે, એમાંથી 2ને વધારે વાગ્યું છે અને બોડી લઈ લીધું. ઓખનામાં લઈ જવામાં આવે છે અને એક લઈ ગયા છે અને એકને લઈ જવાનું છે. હજી સર જે થતું હોય તે કરવાનું જ થશે, એની અમે માંગ કરીશું. એમાં તો દારૂ પીધેલા તો છે ને બધા, દારૂ હોય કોટરિયા મોટરિયા બધું જ છે એમ કહેવાય છે. એટલે આપ ગાડી પલટી મારી ગઈ છે. અમારે કાયદેસર કાર્યવાહી માંગ કરીશું અમે. છોટાઉદેપુરમાં બનેલી આ ઘટના બાદ પોલીસે તપાસના ધમધમાટ તેજ કર્યા છે. આ મામલે સંખેડા પોલીસે વાલીઓની ફરિયાદ લીધી છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. એક યુવકની આ મુદ્દે અટકાયત પણ કરવામાં આવી છે. આ જે યુવક છે કે જે અંદર પિકઅપ વાનમાં સવાર હતો અને ત્યારબાદ વિદ્યાર્થીનીઓ બહાર કૂદી હતી. મારી સાથે સંવાદદાતા સહજબ જોડાઈ ચૂક્યા છે. સહજબ, અનેક સવાલો ઘટનાને જોઈને થઈ રહ્યા છે. શું ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે? જે મિત્ર, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાં કહી શકાય કે પહેલો આ એક એવો કિસ્સો હશે કે આદિવાસી વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે અન્ય જગા ઉપર જતા હોય છે. કારણ કે આજે અંતરિયાળ વિસ્તારની અંદર 1-8 જે શાળા હોય છે ત્યાર પછી તેઓ અન્ય બીજી શાળાઓમાં અભ્યાસ માટે નીકળતા હોય છે. આમ તો આ સંખેડા તાલુકાનું જે કુંડિયા ગામ છે, કુંડિયા ગામની કેટલી દીકરીઓ કોસિંદરાની જે શાળાની અંદર અભ્યાસ મેળવવા માટે આવી હતી, પરંતુ ત્યાં
તેઓએ જે 5 વાગ્યાથી સ્કૂલ છૂટ્યા બાદ પોતાના ઘરે જવા માટે જે રોડ પર ઉભા હતા, જો તે સમયે સરકારી જો કોઈ એસટી નિગમની કોઈ બસ ના હોય તેને લઈને ખાનગી વાહનની અંદર તેઓને મુસાફરી કરવાનો વારો આવતો હોય છે, ત્યારે આ રીતે એક પિકઅપ જીપ જે છે તેની અંદર ખુલ્લા ડોલાની અંદર આજે વિદ્યાર્થીઓ જે ચડી ગઈ હતી અને તેની સાથે સાથે અન્ય કેટલીક વિદ્યાર્થીઓ હતી, પરંતુ આજે અંદર બેઠેલા જે યુવકો હતો તે લોકોએ જે આ આદિવાસી બાળકીઓને અડપણા કર્યા, છેડતી કરી તેને લઈને આજે બાળકીઓ છે તે ચાલુ સાધનની અંદર જ કૂદી પડી હતી અને તેઓને ગંભીર ઈજાઓ પામી છે. હાલ તો આપણે જ્યાં ઊભા છે એક હોસ્પિટલ આગળ, જ્યાં હોસ્પિટલની અંદર આજે 3 દીકરીઓ એડમિટ છે અને તેઓના વાલીઓ અને અહીં તેઓ પણ અહીં હાજર છે. આમ તો શિક્ષકો હોય, એસપી, તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ લોકો પણ અહીં જે આવી પહોંચ્યા હતા અને ત્યારે ગઈકાલે રાત્રે જ સારવાર હેઠળ અહીંથી હતા. ખાસ કરીને મહત્વની બાબત તો એ છે કે અંતરિયાળ વિસ્તારમાંથી બાળકોને ભણવા માટેની બસની સુવિધા ના હોય તેને લઈને પ્રાઇવેટ વાહનોમાં જતું હોય જવાનું વારો આવતો હોય છે. આપણી સાથે વાલી છે, વાલીની સાથે પણ સીધો સંપર્ક કરવાનો કોશિશ કરીશું કે આજે વિદ્યાર્થીઓ છે તમે કુંડા જે ગામથી કોશિંદ્રા ખાતે આવતા હોય છે, આ આખી ઘટના શું છે, શું હકીકત બની જાકી? એટલે સવારે સ્કૂલમાં ગઈ હતી સ્કૂલ છોકરીઓ, તો સ્કૂલ પૂરી થયા પછી 5 વાગે છૂટીને પાછી પરત ફરતા પિકઅપમાં બેસીને આવતા હતા. એમાં 5 છોકરાઓ બેઠા હતા, પિકઅપવાળા 5 જણ બેઠા હતા. એમાં પછી છોકરીઓને છેડતી કરતા હતા, એટલે છોકરીઓ ચાલુ વાહનમાં કૂદી ગઈ, બરાબર, એમને ઈજા થઈ છે. ખાસ કરીને જે બીજી પણ બાળકીઓ અંદર હતી અને તે બીજી બાળકીઓને કઈ રીતે ઉઠી? એ લોકો બૂમો પાડી, બૂમો બધી પાડી, એટલે પિકઅપ થોડી ધીમી પાડી, એટલે છોકરીઓ એ બી કૂદી ગઈ ચાલુ વાહનમાં જ, એમને ઈજા નથી, ધીમી પાડી દીધી એકદમ સ્લો, પછી એ લોકો ભાગી ગયા. એ જે નાની દીકરીઓ કેટલી હતી? નાની એ અંદર 5 લગભગ છઠ્ઠા સાતમા ધોરણમાં ભણતી હતી અને છોકરાઓ તો 4-5 છઠ્ઠા સાતમા ધોરણમાં ભણતા. આમાં કેટલા આરોપી હતા એવી કઈક માહિતી મળી છે? આરોપી 5 જણ હતા, એક પકડાયો છે એવું કહેવાય છે. એમ હાલ તો જે આરોપી એક પકડાયો છે પોલીસના હિરાસતમાં છે અને ગઈકાલે રાત્રે પણ સંખેડા ખાતે એસપી પહોંચ્યા હતા અને ત્યાંથી પણ બીજા આરોપીની શોધખોળ માટે ટીમો અલગ અલગ બનાવી છે અને બીજા આરોપી ઝડપીથી પકડી જાય તેની ચક્રો ગતિમાં છે. હવે આપણી સાથે એક મહિલા પણ છે, તેઓ પણ વાલી છે, તેઓની સાથે પણ વાત કરીશું. આ જે ઘટના બની હતી, આપની પણ દીકરી હશે અને શું બની હતી અને હાલ દીકરીની કેવી તબિયત છે? હાલ હમણાં સારી છે, પણ એ ત્યાંથી આવતા હતા તે ચાલુ ગાડીમાં કૂદી પડ્યા પિકઅપમાં. અમારે બસની માંગણી છે, હા, ટાઈમસર અમારે સ્થાનિક અન્ય પણ એક મહિલા છે તેમની સાથે સંપર્ક કરીએ. શું બિલકુલ સહેજબ આપ જોડાયેલા રહીશું. અભયસિંહ તડવી આપણી સાથે ધારાસભ્ય જોડાઈ ચુક્યા છે. અભયસિંહજી, ન્યૂ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો જે ઘટના બની છે વિશે આપનું શું કહેવું છે, દીકરીઓની સુરક્ષા વિશે શું કહેવું છે? આ જે ઘટના બની છે એનાથી ખૂબ હું વ્યથિત છું. આવી ઘટના નહીં બનવી જોઈએ. અને આ જે બનાવ બન્યો છે એનો ચાલક અને એ લોકો સામે પોલીસે અટકાયતના પગલાં બી લીધા છે અને બહેનો અને દીકરીઓને નજીકના દવાખાનામાં બોળેલી પણ દાખલ કરી છે. આ જે બનાવ બન્યો છે ખૂબ જ અમારા માટે વ્યથિત છે. અમે અને આવો બનાવ ન બને એના માટે અમે ખાસ કાળજી રાખીશું અને ખાસ કરીને અમારા એસપી છોટાઉદેપુરના જી શેખ સાહેબ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ બનાવ આની અંદર તાત્કાલિક આ લોકોના પગલાં લઈ આવા બનાવો ન બને એવી, એટલે આવા તત્વોને તાત્કાલિક પકડીને એને 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 દાખલારૂપ સજા થવી જોઈએ એવું મારું માનવું છે. પરંતુ શું સરકારી બસો નથી ચાલતી તો આવી રીતે દીકરીઓએ વિદ્યાર્થીનીઓએ ખાનગી બસમાં મુસાફરી કરવી પડે છે, શાળાએ જવું પડે છે? ના, સરકારી બસો ચાલે જ છે બેન, પણ લોકોને જલ્દી જવું હોય, દીકરીઓને કદાચ જલ્દી જવું હશે એવું મારું માનવું છે. પણ આ ઘટનાને લઈને અનેક સવાલો એ ઉઠી રહ્યા છે કે આ રીતે જો સુરક્ષા હશે અને ખાસ અંતરિયાળ વિસ્તાર છે કે જ્યાં 3-4 દૂર ગામમાં આવી રીતે દીકરીઓ ભણવા જતી હોય છે તો અન્ય મા બાપમાં વાલીઓમાં પણ અત્યારે ડર છે. ના, એ બરાબર છે. આ બનાવ અત્યાર સુધીમાં આ પહેલો જ બનાવ બન્યો છે અત્યાર સુધીમાં. આવો કોઈ બનાવ બન્યો નથી મારી જાણ મુજબ. એટલે આપણે આ જે બહેનો છે એને અમે તાત્કાલિક આવા લોકોને
સજા થાય એવી પોલીસ સાથે પણ કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અને આવું ભવિષ્યમાં નહીં બને એનું પણ અમે અમારા કાર્યકરો અને બધા સાથે રાખીને હવે આવું ધ્યાન રાખીશું. અને બિલકુલ આભાર, ન્યૂઝ સિટી ગુજરાતી સાથે જોડાવા બદલ. સહેજબ આભાર સમગ્ર માહિતી બદલ. તો છેડતીના ડરથી વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ છે. આપણી સાથે ધારાસભ્ય જોડાયેલા હતા, જેઓએ કીધું છે કે અમે કડક પગલાં પણ ભરીશું. અને પોલીસે એક યુવકની આ બુદ્ધિ અત્યારે અટકાયત પણ કરી છે. આ એ જ યુવક છે કે જે પિકઅપ વાનમાં સવાર હતો અને વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી. છેડતીના ડરથી વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ. સંખેડા પોલીસે હાલ તો વાલીઓની ફરિયાદ લીધી છે. છોટાઉદેપુરના એસપી ઇમ્તિહાસ શેખ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો શું કહેશો દીકરીઓની સુરક્ષા મુદ્દે, કારણ કે એ જે મોટી ઘટના બની છે છોટાઉદેપુરમાં? દીકરી જે ભોગ બનનાર દીકરી છે એની ફરિયાદ લેવામાં આવી છે અને લૂંટ અને પોક્સો એક્ટ છેડતી મુજબની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે. મજબૂત ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે. એક આરોપી ગઈકાલે જ અમે કબજામાં લઈ લીધો હતો. અન્ય બે આરોપીઓના નામો અમારી સામે અપાસમાં ખુલી ચૂક્યા છે. જે આરોપીઓના નામો છે સુરેશભાઈ કાળુભાઈ ભીલ અને અર્જુનભાઈ જાફરભાઈ ભીલ, જેને પકડવા માટે અમારી ટીમો કામે લાગી છે અને એ ટીમો આરોપીઓને ઝડપથી પકડી પાડવામાં આવશે. અન્ય બે આરોપી જેના નામો અધૂરા છે તેમના પૂરા નામો શોધવા માટે અમારી ટીમો લાગી છે. આ લોકો સૌરાષ્ટ્રમાં ખેતી કામ કરવા માટે જતા લોકો છે અને આ ફરિયાદમાં મજબૂત અને દીકરીઓને પૂરતો ન્યાય મળે તે પ્રકારે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પણ સર, હવે વાલીઓમાં પણ એક પ્રકારનો ડર છે. હવે બીજી વાર જયારે શાળાએ જશે ત્યારે વાલીઓ ડરશે અને અનેક એવા વાલીઓ છે કે જેમની વિદ્યાર્થી ઘટના નથી, એક વખત બનેલી ઘટના છે અને એ ઘટના બાબતે અમે કાયદેસર મજબૂત કાર્યવાહી કરીશું. એ જ વાલીઓ માટે એક મેસેજ હશે કે વાલીઓ આવી કોઈ બાબતોથી ડરે નહીં. કેવા પગલા ભરવામાં આવશે? જે કાયદેસરના પગલા છે તે પ્રકારના પગલા ભરવામાં આવશે. આભાર ન્યૂઝ સિટી ગુજરાતી સાથે જોડાવા બદલ. તો છેડતીના ડરથી વિદ્યાર્થીનીઓ ચાલુ વાહને કૂદી ગઈ છે. હાલ તો એસપીનું કહેવું છે કે પગલાં ભરવામાં આવશે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે ક્યારે પગલાં ભરવામાં આવે છે. જોકે એક જે આરોપી છે, જે શખ્સ છે, એ તો ઝડપાઈ ગયો છે, અટકાયત કરવામાં આવી છે, પરંતુ એક પ્રકારનો વાલીઓમાં પણ ડર છે. તમામ જે વિદ્યાર્થીનીઓ શાળાએ જઈ રહી હતી અને તે દરમિયાન ખાનગી પિકઅપમાં તેઓ સવાર હતી, તે દરમિયાન છેડતી કરવામાં આવે છે તે વિદ્યાર્થીનીઓની. તો હાલ સમાચારોમાં આ સમય થયો છે વિરામનો.